સ્વાગત છે તમારું દિલસી દેશી ફૂડમાં. આજે આપણે ફરાળી કચોરી બનાવશું, જેના માટે મેં 1 કિલો બટેટા બાફી લીધા છે. એનામાં 2 ચમચી તપકીરનો લોટ ઉમેર્યો છે. હવે આપણે એને મિક્સ કરી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. આપણો લોટ બંધાઈ ગયો છે એને આપણે રાખી દેશું. હવે આપણે 1 બાઉલ કોપરાનું ખમણ લેશું. એમાં લીલા ધાણા ઉમેરશું, સ્વાદ પ્રમાણે મરચાં પીસેલા, થોડુંક ગરમ મસાલો, ધાણા પાવડર, મરી પાવડર અને થોડુંક મીઠું ઉમેરશું, થોડુંક લીંબુનો રસ ઉમેરશું. બાફેલું બટેટું બાઇન્ડિંગ સારું ઉમેરશું. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેશું. છાશ ઉમેરશું, થોડા કાજુના ટુકડા, બધું મિક્સ કરી લેશું. હવે આપણે નાની નાની ગોળી વાળી લેશું. હવે આપણે થોડોક બટેટાનો માવો લઈ અને એને પૂરી જેમ ફેંટી લેશું. એનામાં ગોળો મૂકી અને એને વાળી લેશું. વધારાનો ભાગ કાઢી નાખશું અને દબાવીને ભરી લેશું. એને આવી રીતે બધી આપણે વાળી લેશું. હવે આપણે એને તપકીરના લોટમાં રગદોળી લેશું અને પછી તળશું. આપણે જોઈ લઈએ તેલ ગરમ થયું કે નથી થયું. તેલ એકદમ ગરમ કાપશું. થોડું રહીને પછી ઉમેરીશ. તેલ ગરમ થઈ ગયું છે, આપણે કચોરી ઉમેરશું. ફ્રાય થવા દેશું, થોડીક વાર એને એમ જ રહેવા દેશું. ગરમા ગરમ કચોરી, ફરાળી કચોરી, જેને આપણે લીલી અને મીઠી ચટણી સાથે સર્વ કરીએ છીએ.